नमस्ते विद्यार्थी मित्रों, आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 2 विषय सामान्य ज्ञान आपणे मां 26मो पाठ जोशुं। सूचक हावभाव। तो सूचक हावभाव ए बोल्या विना संदेशा व्यवहारनो एक भाग छे, जे आपणे आपणा चेहराना मनोभावो, हाथ पग अने शरीरना अन्य भागो वडे संदेशा आपवा उपयोग करिए छे। अहीं केटलाक सूचक हावभावना चित्र आपेला छे। दरेक सूचक हावभावनुं चित्र शानी जाण करे छे ते नीचे आसपास आपेला विकल्पोना वर्तुळमांथी साचा विकल्पना वर्तुळमां मनपसंद रंग पूरो। विद्यार्थी मित्रों, तो चालो आपणे जोईए। तो जुओ, पहेलुं शेनुं छे चित्र તે જુઓ। તો પહેલું છે, આવી રીતે સૂચક છે, તો તે કેવું છે? તો કે સારું સૂચવે છે। તો સારામાં આપણે ગમતો રંગ પૂરવાનો છે, આવી રીતે રંગ આ ગોલ રાઉન્ડમાં પૂરવાનો કે સારું, બરાબર સારું। બીજું સારું ખરાબ શું કેવી રીતે? તો કે સારું। પછી બીજું છે, આ શું સૂચવે છે? તો કે ક્યાં, નાપસંદ, શું કે પસંદ? તો કે નાપસંદનું સૂચવે છે। તો એમાં મને તમને ગમતો રંગ આવી રીતે પૂરવાનો ગોળમાં, બરાબર। પછી બીજું છે પસંદ, ઉદાસ, વાતચીત કે ના? તો કે પસંદ, બરાબર। આવી રીતે અંગૂઠો હોય તો તે પસંદનું છે, બરાબર। તો આવી રીતે ગોળમાં રંગ પૂરી દેવાનો છે, બરાબર। પછી આવી રીતે બે આંગળી દર્શાવે તો તેને શું કહેવાય? ચાલો, ગાઓ, શાંતિ રાખો કે જીત? તો કે જીતનું પસંદ છે, બરાબર। જીતની નિશાની છે, તો આવી રીતે આમાં કલર પૂરી દેવાનો વિદ્યાર્થી મિત્રો, બરાબર। પછી આગળ જોઈએ, આવી રીતે મો પર આંગળી દર્શાવે તો તે શેનું પ્રતીક છે? તો કે ક્યારે, ઉપર, શાંતિ રાખો કે વાતચીત? તો કે શાંતિ રાખોનું પ્રતીક છે, તો એનામાં રંગ પૂરવાનો છે, બરાબર। આવી રીતે પછી છે બે હાથ જોડેલું પ્રતીક, તો તે કયું છે? પ્રાર્થના, વિનંતી, વિશ્વાસ, વાતચીત કે પસંદ? તો કે પ્રાર્થના, વિનંતીનું, તો એમાં આપણે રંગ પૂરવાનો છે, બરાબર। આવી રીતે રંગ પૂરી દેવાનો છે, બરાબર। હવે આગળ જોઈએ, પહેલું છે તાળી પાડવાનું ચિત્ર જુઓ, તો શેનું છે? એ વાહવા, ગાવ, ગુપચુપ કે સાંભળો? તો કે વાહવાહનું પ્રતીક છે, જુઓ। તો આમાં કલર પૂરવાનો છે આપણે, બરાબર, વાહવાહનું પ્રતીક છે। પછી છે બંને હાથ મેળવે છે તો તે શાનું પ્રતીક છે? તો કે નમસ્કારનું પ્રતીક છે, બરાબર। સલામ, ગાવ, થોભો કે નમસ્કાર? તો કે નમસ્કારનું પ્રતીક છે, તો આપણે આમાં કલર પૂરવાનો છે, બરાબર। આવી રીતે પછી શું તમે આ જાણો છો? લશ્કરના સૈનિકો જ્યારે વિશિષ્ટ ફરજ પર હોય છે ત્યારે હંમેશા સૂચક હાવભાવો અને સાંકેતિક ભાષાનો ઉપયોગ સંદેશા વ્યવહાર માટે કરે છે। વિદ્યાર્થી મિત્રો,
તો આ પાઠ અહીં પૂર્ણ થયો. નમસ્તે.